प्रकरण 9 मारो मजानो दिवस। જુઓ અહીં કેટલાક તહેવારો કયા મહિનામાં તે આવે છે તેનું કેલેન્ડર 2018નું આપેલ છે। જુઓ પોંગલ અને ગુરુ રવિદાસ જયંતી જાન્યુઆરીમાં, બિહુ એપ્રિલમાં, ઓણમ ઓગસ્ટમાં, રક્ષાબંધન પણ ઓગસ્ટમાં, ગાંધી જયંતી ઓક્ટોબરમાં, દિવાળી અને ઈદે મિલાદ નવેમ્બરમાં અને નાતાલ ડિસેમ્બરમાં આવે છે। અહીં હોળી, દિવાળી, નાતાલ, રક્ષાબંધન, ઈદ, ઓણમ જેવા કેટલાક તહેવારોનું દ્રશ્ય અહીં આપેલ છે। અહીં આપેલ યાદીમાં કેટલાક મહિનાના નામ ખૂટે છે તે મહિનાના નામ લખો। જુઓ અહીં જાન્યુઆરી, ફેબ્રુઆરી આપેલ છે, તેના પછી
માર્ચ લખીએ, ત્યારબાદ એપ્રિલ પછી મે લખીએ, જૂન આપેલ છે, જુલાઈ લખીએ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આપેલ છે, પછી નવેમ્બર લખીએ અને છેલ્લે ડિસેમ્બર આપેલ છે. તમે કે તમારા મિત્રએ ઉજવ્યા હોય તેવા કોઈ પણ પાંચ તહેવારોના નામ લખવાના છે અને આ તહેવારો કયા મહિનામાં આવે છે તે લખો. એ પણ તમારે જાતે લખવાનું છે. તમને હું ઉદાહરણ આપું છું કે જો ઉત્તરાયણ તો ઉત્તરાયણ કયા મહિનામાં આવે છે? જાન્યુઆરી મહિનામાં. તે જ પ્રમાણે નાતાલ તો નાતાલ કયા મહિનામાં આવે છે? તો ડિસેમ્બર મહિનામાં. આમ તમારે પણ તમારી જાતે આ તહેવારોના નામ શોધી મહિનાઓ સાથે લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તક 72 પર તમને એક ખાનું આપેલું છે. એમાં તમારે તમારા તહેવારનું મનપસંદ એક સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે. અહીં આપેલ કેલેન્ડર પરથી જવાબ આપો. અ, વર્ષનો પ્રથમ મહિનો કયો છે? વર્ષનો પ્રથમ મહિનો જાન્યુઆરી છે. બ, માર્ચ પછી કયો મહિનો છે? માર્ચ પછી એપ્રિલ આવે છે. ક, ઓગસ્ટ પહેલા કયો મહિનો આવે છે? ઓગસ્ટ પહેલા જુલાઈ આવે છે. ડ, વર્ષનો છેલ્લો મહિનો કયો છે? વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર છે. ચલો બાળકો, આપણે હવે અંગ્રેજી મહિનાના નામ બોલીએ. તમે પણ મારી સાથે બોલશો ને? તો ચલો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તે જ પ્રમાણે આપણને અહીંયા મહિનાના નામ આપેલા છે. આ આપેલી ખાલી જગ્યામાં પૂરતા મહિનાનું નામ આપણે લખવાનું છે. તો ચલો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, ફેબ્રુઆરી પછી શું આવે? માર્ચ. તો અહીંયા આપેલી ખાલી જગ્યામાં આપણે લખીશું માર્ચ. માર્ચ પછી એપ્રિલ, એપ્રિલ પછી શું આવે? મે. પછી અહીંયા શું છે? જૂન. જૂન પછી શું આવે? જુલાઈ. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને અહીંયા શું આવશે? નવેમ્બર. ફેબ્રુઆરી અલગ છે. કેલેન્ડરમાં આપેલ મહિનાઓ પરથી આપણે કહી શકીએ છીએ કે લાંબા મહિનામાં 31 દિવસ અને ટૂંકા મહિનાને 30 દિવસ હોય છે. ચાલો એક ગીત જણાવું. 30 દિવસના મહિના 4, 7 મહિના પર છે 31નો ભાર. ફેબ્રુઆરી સૌથી નાનો માસ, કૂદકો લગાવે કોઈ કોઈ વાર. કેલેન્ડર જુઓ અને શોધો. 1. કયા મહિનાઓને 30 દિવસ હોય છે? એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં 30 દિવસ હોય છે. 2. કેટલા મહિનાઓને 31 દિવસ હોય છે? જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં 31 દિવસ હોય છે. 3. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. 4. મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય? મે મહિનામાં 31 દિવસ અને જૂન મહિનામાં 30 દિવસ હોય છે. આથી કુલ 30 + 31 = 61 દિવસ થાય. 5. જુલાઈમાં કેટલા રવિવાર છે? વર્ષ 2018માં જુલાઈમાં
5 રવિવાર છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફેબ્રુઆરી અલગ છે એના વિશે વાત કરીએ। જો અહીંયા તમને સરસ મજાનો ધોરણો આપેલું છે કે 30 દિવસના મહિના 4 30 દિવસના મહિના 4 7 મહિના પર છે 31 નો ભાર। ફેબ્રુઆરી સૌથી નાનો માસ કૂદકો લગાવે કોઈ કોઈ વાર। જો હવે તમને આના પરથી પ્રશ્નના જવાબ આપેલા છે તો જો કેલેન્ડર પ્રમાણે છે તમે પણ કેલેન્ડરમાં જોઈ અને આના જવાબ લખી શકો છો। જો કયા મહિનાને 30 દિવસ હોય છે તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ચાર મહિનામાં 30 દિવસ હોય છે। જ્યારે કેટલા મહિનાઓને 31 દિવસ હોય છે તો 7 મહિના। હવે જો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે તો ફેબ્રુઆરીમાં 28 થી 29 દિવસ હોય છે। મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય તો મેના 30 અને જૂનના 31 આ બંનેનો સરવાળો કરીએ તો 61 દિવસ થાય। હવે જો જુલાઈમાં કેટલા રવિવાર છે તો તમે આ કેલેન્ડરમાં જોઈ અને કહી શકો છો કેટલા છે 5 રવિવાર છે। હવે જો છેલ્લો પ્રશ્ન તમને એવો આપેલો છે કે તમારા જન્મ દિવસે કયો વાર છે તો તે તમારે જાતે શોધી અહીંયા લખવાનું છે। સ્વપ્રયત્ન, તમારા જન્મ દિવસે કયો વાર છે? તમારા ઉનાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે? શિયાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે? ક્યાંક ગરમી ક્યાંક ઠંડી, જુઓ અહીં કેટલાક બાળકો કંઈક કહી રહ્યા છે। અશરફ કહે છે, હું અશરફ છું, હું કાશ્મીરમાં રહું છું। મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે, તે મારા દાંતને કડકડાવે છે। મને સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે। લક્ષ્મી કહે છે, હું લક્ષ્મી છું, હું ચેન્નઈમાં રહું છું। આ દિવસોમાં અહીં ખૂબ ગરમી પડે છે, જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાઝે છે। મને તળાવ કિનારે બેસવું ગમે છે। રૂબૈયા કહે છે, હું રૂબૈયા છું, હું મેઘાલયમાં રહું છું। અહીં વરસાદ બંધ જ થતો નથી, સૂર્ય કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો આપણે વિડિયો જોયો, વિડિયા પરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ આપેલા, પ્રશ્નોના ઉત્તર આપેલા છે તો તે પ્રશ્નોના ઉત્તર આપણે આપણી જાતે લખવાના છે। તમે જે અનુભવ્યું હોય તે પ્રમાણે પ્રશ્નોના જવાબ તમને આપેલા છે તો તે તમારી જાતે હોમવર્કમાં લખશો। શું તમે ક્યારેય અનુભવ્યું છે? અ, તમારા દાંત ઠંડીથી કડકડે છે? હા કે ના? હા। બ, ખુલ્લા પગે ચાલતા તમારા પગ દાઝે છે? હા કે ના? હા। ક, ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારેય જોયો છે? હા કે ના? હા। આ મહિનામાં કયા ફળો અને કયા શાકભાજી બજારમાં જથ્થાબંધ મળે છે તેના વિશે આપણે લખવાનું છે। તમારી પાઠ્યપુસ્તકમાં પણ આવા બે કોષ્ટક
ફળો અને શાકભાજી કયા વધારે મળે છે તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લગભગ બધા શાકભાજી આપણને મળી રહે છે. તો જુઓ ફળોમાં સફરજન, જામફળ, ચીકુ, મોસંબી આ બધા જ ફળો મળી રહે છે. તે જ પ્રમાણે શાકભાજી કોબી, ફ્લાવર, પાલક, લીલી ડુંગળી તેમજ તમારે બધા જ પ્રકારના શાકભાજી આ મહિનામાં મળી રહે છે. તો તમે તમારી પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે કોષ્ટકમાં લખશો. સ્વપ્રયત્ન અ તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? બ તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિના કયા છે? ક તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના કયા છે? ડ આ મહિનાઓમાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે? લખો અથવા દોરો. મે જૂન, ડિસેમ્બર, જાન્યુઆરી. ફળો શાકભાજી, ફળો શાકભાજી.